सूरतना अमरोली विस्तारमां व्याजखोरोना मानसिक त्रासथी कंटाळीने आत्महत्या करवा जता दंपतीने अमरोली पोलीसे बचावी लीधा। તેમને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। દંપતીએ પુત્રને થયેલ પથરીના ઓપરેશન માટે અલગ અલગ વ્યાજખોરો પાસેથી ઉછીના નાણાં લીધા, જેની સામે મુદ્દત કરતા બે ગણી રકમ પણ ભાનુભાઈ અને તેમની પત્ની દ્વારા ભરી દેવામાં આવી હતી। જ્યારે કેટલાક વ્યક્તિઓ પાસેથી લીધેલા હાથ ઉછીના રૂપિયાની સામે અડધી રકમ ભરવાની બાકી હતી। બે વર્ષ અગાઉ લીધેલા હાથ ઉછીના રૂપિયાનું સમયસર વ્યાજ ચૂકવી દેવામાં આવ્યું હતું, પરંતુ મુદ્દલ કરતા ચાર ગણી રકમ વસૂલાત કરવામાં આવી હતી। છતાં વ્યાજખોરોનું દબાણ વધુ રૂપિયા ભરવા માટે ચાલુ હતું। વ્યાજખોરોના માનસિક ત્રાસનો ભોગ બનેલા દંપતીની ફરિયાદને આધારે અમરોલી પોલીસે ગુનો નોંધીને છ આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ 5-17% સુધી વ્યાજની વસૂલાત કરતા હતા। એટલું જ નહીં, પરંતુ રક્ષાબંધનના દિવસે છ પૈકીના એક આરોપીએ દંપતીના ઘરે જઈ પોતાની કારમાંથી તલવાર કાઢી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી। સુસાઇડ નોટ લખી હતી, આ કબજે કરવામાં આવી છે। આ સંપૂર્ણ બનાવ બે વર્ષ પહેલાના છે। બે વર્ષમાં આ પરિવારે જે પ્રકારની હાલાકી અનુભવી છે, મને એમ થાય છે કે બીજા કોઈ પણ નાગરિક સુરતમાં આ પ્રકારની પરિસ્થિતિમાં ફસાયેલા હોય, સંપૂર્ણ રીતે મદદ કરવામાં આવશે। આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સંપૂર્ણ રીતે આ પરિવારની મદદ કરવામાં આવી રહી છે।